गुड मॉर्निंग फ्रेंड्स, केम छो? चलो भाई, लास्ट लेक्चर में आपणे सतत आवृत्ति त्रण माटे मध्यस्थ जोयुं हतुं। ओके, हवे एज आपणे आगळ लई जवानुं छे, पण हवे आपणने तरत वर्ग नहीं आपेला होय, आपणने थी ओछा के थी वधु प्रकारनी माहिती आपेली हशे, तो एना परथी आपणे पहेला शुं करवुं पड़शे? वर्ग बनाववा पड़शे, आवृत्ति प्रमाणे शोधवी पड़शे, अने पछी मध्यस्थ शोधवानो छे। ओके, तो જોઈએ કઈ રીતે આપણે કરવાનું છે। આઈ જાઓ ફટાફટ ઉદાહરણ નંબર 23 ઉપર। શું કીધું છે એમાં? 75 કુટુંબોના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે। આ કુટુંબોમાં પેટ્રોલનો ખર્ચનો મધ્યસ્થ શોધો। પેટ્રોલનો ખર્ચ 200 સુધી, એટલે આપણે 200થી ઓછા જોવાના ને, તો 200 સુધીનો ખર્ચ થતો એવા પેટ્રોલનો ખર્ચ થતો એવા કુટુંબોની સંખ્યા કેટલી છે? 2। પછી 400 સુધી, તો બેટા 400 સુધી કીધું છે, એટલે 0થી લઈને ચાલુ કરીએ તો 400 સુધી જવાનું એવા કુટુંબોની સંખ્યા કેટલી છે? 8। 600 સુધી, તો 0થી લઈને 600 સુધીમાં કેટલા છે? 17। 800 સુધી, એટલે 0થી 800 સુધીમાં કેટલા છે? 32। 1000 સુધીમાં 57, અને 1200 સુધીમાં 75। તો આપણને બધા 0થી જ આપેલા છે કે 0થી 200 સુધીના, 0થી 400 સુધીના। તો બેટા આપણે જોઈએ તો સૌથી પહેલું આપણને આપેલું છે 200 સુધીનું, તો વર્ગ આપણે પહેલો લઈ લઈએ 200 સુધીનો। ઓકે, આ ક્લિયર? એના પછી તો 200 સુધીમાં આપણને આવૃત્તિ આપેલી છે, એટલે FI લઈ લઈએ। એ આવૃત્તિ આપણી જોડે છે કેટલી? 2। ઓકે, એના પછી શું કીધું છે? 400 સુધી, તો આપણે એક કામ કરીએ બેટા, 200 સુધીનું તો લેવાઈ ગયું છે, તો હવે આપણે શું કરીએ? 200થી 400ની વચ્ચે કરી દઈએ, કેમ? ઉપર 200 સુધી તો આવી ગયું છે, તો હવે આપણે લઈશું 200થી 400। બોલો, વર્ગ બન્યો એ ખબર પડી બેટા? ડન ને? 200 સુધી આપણે લઈ લીધું છે, તો હવે આપણે 400 સુધીમાં, 400 સુધી કીધું છે એટલે એમાં 200 સુધીના પણ આવી જાય ને, પણ આપણે ઉપર 200 સુધી લઈ લીધું છે, તો હવે આપણે 200થી 400ની વચ્ચે લઈએ। તો બેટા 200 સુધીના 12 છે, એટલે જોજો હા બેટા, હું તમને એવું કહું, આ 0થી ચાલુ થાય છે, આ 200 છે, અને આ 400 છે। 200 સુધી કેટલા છે? 2। 400 સુધી, એટલે અહીંયાથી ચાલુ કરીને 400 સુધી કેટલા છે? 8। હવે આપણે જોઈતા હોય 200થી 400ની વચ્ચેવાળા, તો આ 400 સુધીના જે 8 છે, એમાંથી 200 સુધીના 2 બાદ કરીએ તો આપણને 200થી 400ની વચ્ચેના મળી જાય, બરાબર ને? એનો મતલબ કે 200થી 400ની વચ્ચે કેટલા હશે? તો કે 8 - 2 એટલે 6। બોલો, ક્લિયર બેટા વસ્તુ? હવે અહીંયા 600 સુધી છે, 400 સુધી આપણે લઈ લીધું છે, તો હવે એક કામ કરીએ, બંનેની વચ્ચે લઈએ, એટલે 400થી 600ની વચ્ચેવાળા, તો બેટા 600 સુધીના 17 છે, એમાંથી 400 સુધીવાળા માઇનસ કરી દઈએ તો 400થી 600ની વચ્ચેવાળા આપણને મળી જાય, તો 17માંથી 8 જાય તો કેટલા રહેશે? 9। બોલો, ક્લિયર બેટા વસ્તુ? હવે ડન, ખબર પડી? એ જ રીતે હવે બીજો વર્ગ લઈએ, 800 સુધી છે, તો 600થી 800, તો 600થી 800માં 800 સુધીના 32 છે, 600 સુધીના 17 બાદ કરીએ તો 32માંથી 17 જાય તો કેટલા આવશે? 15, એટલે અહીંયા કેટલા આવશે હવે? 15। બોલો, ખબર પડી બેટા? ડન, ક્લિયર આ વસ્તુ? ચલો, એ જ રીતે 1000 સુધી, તો 800 સુધી લેવાઈ ગયું છે, તો હવેનો વર્ગ કેટલો આવશે? 800થી 1000। બોલો, ક્લિયર? તો એમાં 1000 સુધીના 57, 800 સુધીના 32, 57માંથી 32 જાય તો કેટલા હશે? 25। બોલો, ક્લિયર બેટા વસ્તુ? હવે ખબર પડે છે ને? પાક્કો? ડન, ચલો, એ જ રીતે હવે 1200 સુધી છે, 1000 સુધી લઈ લીધા છે, એટલે 1000થી 1200। ઓકે, તો એમાં 1200 સુધીના 75 છે, 1000 સુધીના 57 છે, તો એ બંનેની વચ્ચે જોઈતા હોય તો 75માંથી 57 બાદ કરવા પડે, તો 75 - 57 કેટલા આવશે? 18। બોલો, ક્લિયર બેટા વસ્તુ? હવે આટલું ખબર પડી ગઈ? પાક્કું ડન છે, 100%। બસ, તો બેટા હવે આપણે શું શોધવાનું છે? CF, તો CF તો આપણને ખબર જ છે બેટા, આ જે સંખ્યા આપી ને એ જ થશે, જોઈ લો, 2 - 2 - 6 - 8, 8 - 9 - 17, 17 - 15 - 32, 32 - 8 - 25 - 57, 57 - 18 - 75। બોલો, ડન બેટા? એટલે ઓલરેડી આપણને CF આપેલો, તો પણ આપણે આવૃત્તિની જરૂર પડે છે, એટલે પહેલાં વર્ગ અને એ પ્રમાણે આવૃત્તિ આપણે વહેંચી દીધી।
બોલો ફાવશે હવે આવું ડન ને પાક્કું ને તો હવેથી ઓછા પ્રકારની માહિતી હોય તો એને પહેલાં વર્ગમાં અને આવૃત્તિમાં કઈ રીતે ફેરવવાનું ખબર પડી ગઈ બેટા ડન 100% બસ તો હવે તો બેટા આપણે મધ્યસ્થ શોધવું છે ને તો મધ્યસ્થ સૂત્ર પહેલાં મૂકી દઈએ મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ઇન્ટુ સી ઓકે ડન ચલો સૌથી પહેલાં તો આપણને એન ખબર પડી ગઈ છે ને જો એન આપણને ખબર પડી ગઈ છે તો એન બરાબર 75 છે તો એન ભાગ્યા 2 લેવાના સૌથી પહેલાં તો એન બાય ટુ આપણે પહેલાં શોધીએ તો 75 ભાગ્યા 2 એટલે આપણને મળશે 37.5 બોલો ડન બેટા હવે 37.5 એન ભાગ્યા 2 મળ્યું તો હવે 37.5ના ભાઈ સવાલ પૂછવો પડશે આપણે શું સવાલ પૂછીશું ભાઈ 37.5 છે ક્યાં તો કે 32 અને 57ની વચ્ચે આમાંથી મોટું કોણ 57 તો સૌથી પહેલાં આપણે 57 ઉપર બોક્સ બનાવી દઈએ ઓકે હવે 57 ઉપર બોક્સ બનાવ્યું તો 57 ને સવાલ પૂછો ભાઈ તું આવ્યો ક્યાંથી 57 ક્યાંથી આવ્યો તો કે 32 વત્તા 25 તો 32 શું છે સી એફ 25 શું છે એફ મળી ગયું હવે જેના ઉપર બોક્સ બન્યો એનું અધસીમા બિંદુ 800 એટલે એલ બરાબર 800 ઓકે અને જોઈ લો બેટા બધાની વર્ગ લંબાઈ કેટલી 200 200 200 200 તો સી બરાબર 200 બોલો ફાવે બેટા આવું હવે આવડશે પાક્કું ચકાચક બસ ત્યારે હવે એક કામ કરીએ બેટા બધી કિંમતો આપણને ખબર પડી ગઈ છે તો બધી કિંમતો આપણે મૂકી દઈએ સૂત્રની અંદર ચલો એલ 800 વત્તા એન બાય ટુ એટલે 37.5 ઓછા સી એફ એટલે 32 ભાગ્યા એફ એટલે 25 અને ગુણ્યા સી એટલે 200 ઓકે ચલો 800 વત્તા 37 માંથી 32 જાય તો 5.5 ગુણ્યા 200 કરો બેટા જો 37.5 ઓછા 32 એટલે કેટલા 5.5 ગુણ્યા 200 એનો જે આવે એના ભાગે 25 કરો એટલે 44 જવાબ મળ્યો તો 800 વત્તા 44 એટલે 844 તો આ આપણને શું મળી ગયો આપેલ માહિતીનો મધ્યસ્થ બોલો ખબર પડી ગઈ પાક્કું બોલો આવડે બેટા હવે ડન ને ઓકે તો બેટા હવે તમે ધ્યાનથી એક વસ્તુ નોટ કરી હશે કે અત્યારે મેં તમને જે વર્ગ લેવડાયા એમાં પહેલા વર્ગમાં મેં લખ્યું છે 200 સુધી એમાં મેં આગળનું કશું લખ્યું નથી આગળ ક્યાં સુધી જવાનું એવું હા આ કેસમાં આપણે લખી શકીએ જો બધામાં 200 200નો તફાવત છે તો અહીંયા 200નો તફાવત મૂકી શકીએ એટલે 0 થી 200 આપણે લખી શકીએ છીએ લઈ શકીએ છીએ પણ બેટા એટલું યાદ રાખવાનું જ્યારે પણ આપણને ખુલ્લા વર્ગ આપેલા હોય એટલે અહીંયા જો અહીંયા 200 સુધી કીધું એ તો આગળનો ખુલ્લો વર્ગ કહેવાય ને આગળ મેં કશું લખ્યું નથી અહીંયા ધારો કેવું લખવું 200 થી 1200 થી મોટા એટલે કે 1200 થી વધુ તો એ ખુલ્લો વર્ગ છે ક્યાં સુધી જવાનું એ આપણને ખબર પડે નહીં તો એ જે ખુલ્લો વર્ગ છે તો જ્યારે પણ ખુલ્લો વર્ગ આપેલો હોય અને એના માટે આપણને કંઈ પણ શોધવાનું કીધું હોય સરેરાશ ખર્ચ આ તે ફલાણુડીનું કંઈ પણ શોધવાનું કીધું હોય તો એ ખુલ્લા વર્ગ માટે સૌથી સચોટ જવાબ આપણને મધ્યસ્થમાં મળશે એટલે કે જેટલા જેટલા સ્થાનીય સરેરાશો છે એ જે સ્થાન ઉપર સરેરાશ સ્થાન ઉપર જે આધાર રાખે છે એ સૌથી સચોટ જવાબ આપણને આપશે ક્યારે જ્યારે ખુલ્લા વર્ગ આપેલા હોય ત્યારે આ યાદ રાખજો એક વર્ગમાં પૂછાશે જ તો એ સ્થાન ઉપર આધાર રાખતા જે સ્થાનીય સરેરાશો છે કયા કયા છે મધ્યસ્થ હજી આના પછી આપણે શોધીશું ચતુર્થકો દશાંશકો શતાંશકો એ તો આ ચાર એ સ્થાન ઉપર આધાર રાખતા છે તો જ્યારે પણ ખુલ્લા વર્ગો આપેલા હોય તો સૌથી સચોટ જવાબ આ ચારમાંથી જ કોઈ એક આપશે ઓકે તો આ એક માર્કમાં પૂછાતો જો સવાલ છે બોલો ડન બેટા વસ્તુ હવે ક્લિયર ખબર પડી પાક્કું ડન ને આવડશે ને ઓકે ચાલો તો હવે એના જ જેવો હજી એક દાખલો આપણે લઈએ ઉદાહરણ નંબર 24 ઓકે તો ઉદાહરણ નંબર 24માં શું આપેલું છે આપણને જુઓ તો ઉદાહરણ નંબર 24માં આપણને એવું કીધેલું છે કે એક શહેરમાં જુદા જુદા દિવસોએ માપેલું હવાનું પ્રદૂષણનું સ્તર પીપીએમમાં નીચે પ્રમાણે છે પ્રદૂષણના સ્તરનો મધ્યસ્થ શોધો ચલો એમાં આપણને સ્તર આપેલું છે દિવસો આપેલા છે પણ જે આપણને વર્ગ આપેલો છે એમાં જો આપણને કીધું કે 250 કે તેથી વધુ 270 કે તેથી વધુ
290 કે તેથી વધુ, તો હવે આપણને થી વધુ પ્રકારની માહિતી આપેલી છે, તો એને આપણે સૌથી પહેલા વર્ગમાં ફેરવવી પડશે. બેટા 250 કે તેથી વધુ, તો એનો મતલબ કે અહીંયા હું લખી શકું 250 કે તેથી વધુ છે એટલે 250 લેવાના. પછી બીજું જે 270 કે તેથી વધુ, એનો મતલબ કે 270 સુધી સ્ટોપ થઈ જવાનું એટલે 250 થી 270. પછી અહીંયા જો 270 કે એટલે અહીંયા 270 થી તો ચાલુ કરવું જ પડે, કારણ કે 270 કે તેથી વધુ એટલે 270 પણ આપણે લેવા પડશે, એટલે 270 કે તેથી વધુમાં 270 આવી ગયા. હવે અહીંયા 290 કે તેથી વધુ છે એટલે 290 પહેલાં સ્ટોપ થઈ જવું પડે એટલે અહીંયા 290 આવી ગયું. હવે 290 કે તેથી વધુ હતો એના નીચેના વર્ગમાં પણ 290 આપણે સરેરાશમાં લેવું, વર્ગમાં લેવું પડશે. પછી 310 કે તેથી વધુ છે એટલે 310 સ્ટોપ થઈ જઈએ. પછી 320 કે તેથી વધુ એટલે 310 થી તો ચાલુ કરવું પડશે. પછી 320 કે તેથી વધુ એટલે 320. પછી 330 એટલે 320 થી 330. 330 થી 340. બોલો ખબર પડે કે બેટા વર્ગ બનાવવામાં પાક્કું ડન છે ને, 100% ક્લિયર ને, આટલું આવડશે. ઓકે, હવે એ પ્રમાણે આપણે પાછી આવૃત્તિ પણ લેવાની છે. ઓકે, તો હવે આવૃત્તિ આપણે કઈ રીતે લઈશું, એફ કઈ રીતે વિચારીશું? તો બેટા અહીંયા 250 થી વધારે કેટલા છે? 150. ઓકે ઓકે, તો બેટા એક કામ કરીએ આપણે, 250 થી વધારે 150 છે એટલે જોવો બેટા, અહીંયા સમજાવું છું તમને, આ 250 છે, એનાથી વધારે ટોટલ કેટલી સંખ્યા છે આપણી જોડે? 150. ઓકે, હવે એની અંદર બોલો 270 થી વધારે વાળી, આ અહીંયાથી ધારો કે 270 ચાલુ છે તો 270 થી વધારે વાળી કેટલી છે? 133. તો આપણે આ બંને વચ્ચેની જોઈતી હોય તો આ કુલ ટોટલમાંથી આપણે 133 એટલે કે 270થી પ્લસ વાળા આપણે બાદ કરવા પડે, બરાબર ને? તો 150માંથી આમ આપણે જઈશું એટલે હવે બાદ બાકી કરીએ. ઓકે, તો 150માંથી 133 જાય એટલે 150 ઓછા 133 એટલે 17 આવશે. તો અહીંયા પહેલાં કેટલું આવ્યું? 17. ઓકે, હવે આપણે શું જોઈએ? તો કે 270 થી 290 વચ્ચેવાળા, તો બેટા 270 થી મોટા 133 છે, 290 થી મોટા 108 છે, તો આપણે આ બંને વચ્ચે જોઈતા હોય તો આ બંનેની બાદબાકી કરવી પડશે. ઓકે, તો આપણે 133 માંથી 108 આપણે 108 બાદ કરી દઈએ એટલે કેટલા મળશે? 25. તો બીજું કેટલું મળ્યું આપણને? 25. ઓકે, બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન. ચલો, હવે 290 થી 310 વચ્ચે જોઈએ છે તો આપણે 290 થી વધુ વાળા 108 છે, 310 થી મોટા 76 છે, તે બંનેની વચ્ચે કેટલા હશે? તો આ બંનેની બાદ બાકી કરીએ તો 108 માંથી 76 બાદ કરી દઈએ તો કેટલા આવશે? 32. એટલે આ કેટલા મળ્યા આપણને? 32. ઓકે, એ જ રીતે 310 થી 320 વચ્ચે વાળા કેટલા જોઈશે? તો કે 76 માંથી 41 બાદ કરવા પડે એટલે 76 ઓછા 41 એટલે કેટલા આયા? 35. બોલો ડન બેટા વસ્તુ? હવે અને એ જ રીતે 320 થી 330 વચ્ચે જોઈએ તો આ બંનેની બાદ બાકી કરવી પડશે એટલે 41 માંથી 20 બાદ કરવા પડશે આપણે તો કેટલા આવશે? 21. બોલો ડન બેટા. અને એ જ રીતે હવે 330 થી 340 વચ્ચે જોઈએ છે તો આ બંનેની બાદ બાકી કરવી પડશે એટલે 20 માંથી 7 બાદ કરવા પડશે એટલે કેટલા આવશે? 13. બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન ને ફાવશે પાક્કું? તો આ આપણને FI મળી ગયું. ઓકે, તો એનો મતલબ બેટા એ થયો કે જો આપણને થી ઓછા પ્રકારની માહિતી એટલે સુધીની માહિતી આપેલી હોય તો બીજામાંથી આગળનું પહેલું બાદ કરવાનું એટલે ધીસ માઇનસ ધીસ. અને જો આપણને થી વધુ પ્રકારની માહિતી આપી હોય તો પહેલામાંથી બીજું બાદ કરવાનું એટલે જમણી સાઈડ ખસવાનું. બોલો ડન બેટા વસ્તુ? હવે યાદ રહેશે પાક્કું? ક્લિયર ને? ડન ને? બસ ત્યારે બેટા હવે તો આપણે શું શોધવું છે? હવે તો આપણને બધું જ ખબર છે. CF શોધવું છે તો 17 વત્તા 25 કરો એટલે કેટલો આવે છે? 17 વત્તા 25 42 વત્તા 32 એટલે કેટલા આવશે? 74. 74 વત્તા 35 એટલે 109. 109 વત્તા 21 એટલે 130. અને 130 વત્તા 13 એટલે 143. બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન. ખબર પડી? અહીંયા ક્યાંક ભૂલ કરી છે આપણે બેટા?
सत्तर है, 17 + 25 करिए, 17 + 25 એટલે 42, 42 + 32, 42 + 32 એટલે 74, 74 + 35, 74 + 35 એટલે 109, 109 + 21 એટલે 130. બરાબર તું છે એટલા. ઓકે ઓકે ઓકે, એટલે હવે અહીંયા બેટા આપણે 340 સુધી લખ્યું, બરાબર ને? પણ અહીંયા આપણને આપેલી 340 થી વધુ, તો બેટા એ તો હજી લખવાનું બાકી જ રહ્યું. ઓકે, તો અહીંયા 340 થી વધારે લેવું પડે, એટલે 340 કે તેથી વધુ. ઓકે ડન. તો એમાં તો કેટલા આવશે બેટા? 7, કારણ કે એની આગળ કશું છે નહીં, એટલે 0 ગણીએ તો 7 માંથી 0 જાય તો 7, એટલે અહીંયા આગળ કશું જવા નહીં, એટલે આ તો લેવું જ પડશે. ઓકે બોલો, ક્લિયર ને બેટા વસ્તુ? ડન ને? એટલે આ ભૂલ ના કરતા બેટા. હવે થી વધુમાં 430, 340 થી વધારે છે હજી આપણી જોડે, કેટલા છે? 7, તો એ 7 આપણે લેવા પડશે. ઓકે, હવે જોઈ લે, 143 + 7 કરો એટલે હવે અહીંયા મળી ગયા 150. એટલે બેટા મેં કીધું ક્યાંક ભૂલ પડી જાય, 150 તો અહીંયા 150 આવવા જ જોઈએ. ઓકે બોલો, ક્લિયર બેટા વસ્તુ? ડન ને? ખબર પડી ને? પાક્કું ક્લિયર છે? એટલે અહીંયા આપણે 340 થી વધારે, અહીંયા 330 થી 340ની વચ્ચે વાળું તો લીધું હતું, પણ હજી 340 થી વધારે આપેલા છે તો એ આપણે લેવા પડે. ઓકે બોલો, ક્લિયર બેટા? હવે ડન ને? ઓકે ચાલો, તો આ આપણને સીએફ મળી ગયું. હવે આપણે મધ્ય શોધવું છે, તો મધ્યસ્થનું સૂત્ર આપણને બેટા ખબર જ છે, મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ સી, આપણું મધ્યસ્થનું સૂત્ર છે. ચલો હવે મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર જ છે, તો વારા ફરી બધી કિંમતો પહેલા શોધી લઈએ. ચલો સૌથી પહેલા આપણને એન ખબર છે 150, એટલે એન બરાબર 150, તો બેટા હવે આપણને શું મળે? એન બાય ટુ, 150 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળશે? 75. તો 75 ને સવાલ પૂછો, 75 ભાઈ તું આવ્યો ક્યાં? તો 74 અને 190ની વચ્ચે, ત્યાંથી મોટું કોણ? 109. તો 109 ઉપર આપણે બોક્સ બનાવી દઈએ. બોલો ક્લિયર બેટા? ડન. ચલો તો 109 ઉપર આપણે બોક્સ બનાવીએ, તો 109 ને આપણે સવાલ પૂછો, ભાઈ તું આવ્યો ક્યાંથી? તો ક્યાંથી આવ્યો? 74 + 35, તો 74 શું છે? CF. 35 શું છે? F. બોલો ક્લિયર બેટા? ડન. અને આ જેના ઉપર બોક્સ બનાવ્યો એનું અધસીમા બિંદુ કેટલું? 310, એટલે L બરાબર 310. તો હવે રહ્યું કોણ? સી, વર્ગ લંબાઈ. પણ બેટા અહીંયા તમે ધ્યાનથી જોવો ને તો વર્ગ લંબાઈ બધાની અલગ અલગ છે. જો અહીંયા 20 છે, અહીંયા 20 છે, અહીંયા 20 છે, અહીંયા 10 છે, અહીંયા 10 છે, અહીંયા 10 છે, અહીંયા 10, બરાબર ને? તો શું કરવાનું? તો બેટા આને અંદર વર્ગ લંબાઈનું કોઈ મહત્વ છે નહીં, તો એટલું યાદ રાખવાનું બેટા કે તમે જેના ઉપર બોક્સ બનાવ્યું એની વર્ગ લંબાઈ લેવાની. શું યાદ રાખશો? તમે જેના ઉપર બોક્સ બનાવ્યું એની વર્ગ લંબાઈ લેવાની. તો આપણે બોક્સ બનાવ્યું એની વર્ગ લંબાઈ કેટલી છે? 10. તો સી બરાબર 10. બોલો ખબર પડી ગઈ બેટા આ વસ્તુ? હવે ડન ને? પાક્કું ક્લિયર છે? ઓકે બસ, ત્યારે બધું જ સૂત્રમાં મૂકી દો. હવે એલ એટલે 310 + એન બાય 2 એટલે 75, ઓછા સીએફ એટલે 74, ભાગ્યા એફ એટલે 35, અને ગુણ્યા સી એટલે 10. બોલો ક્લિયર બેટા આ વસ્તુ? હવે ડન ને? ફાવે ને? પાક્કું ક્લિયર છે 100% ને? ઓકે ચલો, તો 310 + 75 1 × 10 એટલે 10 / 35. તો આપણે એક કામ કરીએ, 10 / 35 કરીએ પહેલા, 10 / 35 એટલે આપણને મળે 0.2857 મળે છે. તો એને લખવું 310 + 0.2857. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે 310 + 0.2857 એટલે કેટલા આવશે? એમ બરાબર 310. અગર હું 2 આંકડા સુધી જવા જાઉં તો અહીંયા 2857 છે, એટલે 8 પછી 5 છે, તો એક ઉમેરી લઈએ એટલે 28ની જગ્યાએ 29. તો એમ બરાબર 310.29, આટલું આપણને મધ્યસ્થ મળે. હવે એકમ અહીંયા આપેલો છે પીપીએમ, એટલે અહીંયા લખવું પડે પીપીએમ. બોલો ડન બેટા? આવું હવે ફાવે? પાક્કું ડન છે ને? ક્લિયર ને? એટલે બેટા આપણે 2 વસ્તુ શીખ્યા અત્યારે, થી ઓછું થી વધુ પ્રકારની માહિતી, અને એની જોડે જોડે કે આપણને વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય તો શું કરવાનું? તો આપણે જેની ઉપર બોક્સ બનાવેલું છે એની વર્ગ લંબાઈ લેવાની.
બોલો આવડશે, બોલો ફાવશે, ચકાચક, પાક્કું ને, ડન ને? ઓકે, તો હજી આપણી જોડે આના જેવા બીજા દાખલા છે, એ દાખલા હું તમને હોમવર્કમાં આપું છું બેટા. આના જેવા જ દાખલા છે, બીજું કંઈ જ અલગ કે વધારાનું નથી. જોઈ લો દાખલા નંબર 5 છે, આ દાખલો તમારે છે 3.4 નો, 3.4 નો દાખલા નંબર 5 છે. જોઈ લો, 100 વિદ્યાર્થીઓ ના એક સમૂહમાં મનોરંજન પાછળ માસિક ખર્ચની વિગતો નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે, આ ખર્ચનો મધ્યસ્થ શોધો. બોલો 200થી ઓછા અને 800થી વધુ આપ્યું છે? કોઈ ચિંતા નહીં બેટા, બધું આપી જ દીધું છે. 200થી 400, 400થી 600, 600થી 700, 700થી 800, બધું આપી જ દીધું છે. આમાં તમારે કશુંથી ઓછા કે થી વધુ પ્રકારની માહિતી પણ લગાડવાની જરૂર નથી. હા કે ના? કારણ કે ભલે અહીંયા ભલે ખુલ્લા વર્ગ આપેલા છે, અહીંયા તમે વર્ગ પણ નક્કી ના કરી શકો. કેમ? જો અહીંયા વર્ગમાં કેટલી છે? 200. અહીંયા કેટલી છે? 200. પણ અહીંયા કેટલી થઈ ગઈ? 100. તો 800થી ક્યાં સુધી જવાનું કે 200થી ઓછા ક્યાં સુધી જવાનું ખબર પડે? ના, ભલે ખુલ્લા વર્ગો છે પણ મધ્ય શોધવા માટે તો આપણને ખબર છે શું કરવાનું છે. અને મેં તમને એ પણ હમણાં કીધું કે ખુલ્લા વર્ગો આપેલા હોય તેટલું યાદ રાખવાનું બેટા, મધ્યસ્થમાં કોઈ ચિંતાનો વિષય નથી. પણ એક માર્કમાં આવું પૂછાય છે જ કે ખુલ્લા વર્ગો આપેલા હોય તો સૌથી વધારે વિશ્વાસપાત્ર માપ કયું? તો સ્થાનીય સરેરાશમાં જેટલા સ્થાન ઉપર આધાર રાખે બધા. ઓકે, ડન. અને આનો મધ્યસ્થ શોધતા આવડશે બેટા. ખાલી વર્ગ લંબાઈમાં સુવેદ રાખશો કે જે તમે જેના ઉપર બોક્સ બનાવો એ વર્ગની વર્ગ લંબાઈ લેવાની, કાં તો 100 કાં તો 200 જે આવે. બોલો ડન ને બેટા, ક્લિયર ને? એ જ રીતનો દાખલા નંબર 1 છે, સ્વાધ્યાય 3 સેક્શન ઈ, એનો દાખલા નંબર 1 જોઈ લો. આના જેવો જ દાખલો છે. બોલો આવડશે બેટા? પાક્કું? ક્લિયર ને? ઓકે. અને એના જેવો જ હજી ત્રીજો દાખલો છે, દાખલા નંબર 5, એ જ સ્વાધ્યાય 3 વિભાગ ઈ, એનો દાખલા નંબર 5. ઓકે, ડન. આ હું તમને કરાવું છું. જો શું કરવાનું છે કે એક વિસ્તારમાં રહેતા 130 વ્યક્તિઓની માસિક આવક નીચે પ્રમાણે છે. આવક આપેલી છે 4થી ઓછી, 4થી 8, 8થી 12, 12થી 20, 20થી 28, 28થી 36. ઓકે, જો આ ખુલ્લો વર્ગ થઈ ગયો ને બેટા, બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે. જો અહીંયા 4, અહીંયા 4, અહીંયા 8 ખુલ્લો વર્ગ, તો વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો આ ખુલ્લા વર્ગનું કઈ શું થાય નહીં. ખુલ્લો રાખો, કોઈ ચિંતા નહીં. ઓકે, ડન. તો સૌથી પહેલા આપણે વર્ગ લઈ લઈએ. તો વર્ગમાં તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી બેટા, 4થી ઓછું લખી તો 4થી ઓછું જ લખો. ઓકે, પછી 4થી 8, પછી 8થી 12, 12થી 20, 20થી 28, અને 28થી 36. ઓકે, ચલો એ પ્રમાણે આપણને આવૃત્તિ આપેલી જ છે. અહીંયા આવૃત્તિ શું છે? 6, 14, 31, 35, 28, 16. ઓકે, બોલો ક્લિયર બેટા? ડન ને? ચલો, તો હવે સૌથી પહેલાં આપણે શું શોધીશું? CF. તો CF આપણને ખબર છે કઈ રીતે શોધવાનું. 6, 6 વત્તા 14, 20, બરાબર ને? ચલો, 20 વત્તા 31 એટલે 41 આવશે, 51 આવશે. ચાલો, તો 51 વત્તા 35 કરો, 51 વત્તા 35 એટલે 86, 86 વત્તા 88 કરો, 88 કરો, 86 વત્તા 28, 114, 114 વત્તા 16 કરો એટલે જવાબ મળશે 130. બોલો CF મળી ગયા આપણને. ચલો, તો સૌથી પહેલું સ્ટેપ આપણે શું, મધ્યસ્થ સૂત્ર મૂકી દઈએ. મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એન બાય 2 માઇનસ CF અપોન એફ ઇન્ટુ સી. ચલો, સૌથી પહેલાં તો આપણને એન ખબર પડી ગઈ છે કેટલા છે, એન બરાબર 130. તો એન બાય 2 આપણને મળી જાય કેટલા, 130 ભાગ્યા 2 કરો એટલે 65. બોલો ડન ને? ચલો, 65 અહીંયા CF ચેક કરો ક્યાં આગળ આવશે, 51 અને 86ની વચ્ચે, તેમાંથી મોટું કોણ? 86. બેટા બોક્સ બનાવી દઈએ. તો 86 ને હવે સવાલ પૂછો, ભાઈ તું આવ્યો ક્યાંથી? તો 86 ક્યાંથી આવશે? 51 વત્તા 35, 51 શું છે? CF. 35 શું છે? F. બેટા આ જે બોક્સ બને એનું અધોસીમા બિંદુ 12 એટલે L બરાબર 12, બરાબર ને? અને આ સીમા બધું બધાનું અલગ અલગ છે તો આપણે કંઈ વિચારવાનું નહીં. જેના ઉપર બોક્સ બનાવ્યું છે એની વર્ગ લંબાઈ કેટલી? 8. તો સી બરાબર 8. બોલો ખબર પડી કે બધા વસ્તુમાં આવે. ડન ને? પાક્કું ને? ચકાચક. બસ, તો બધા સૂત્રમાં કિંમતો મૂકો. એલ કેટલું છે પહેલાં આપણું? 12 વત્તા એન બાય 2 એટલે 65, ઓછા CF એટલે 51, ભાગ્યા F એટલે 35, અને ગુણ્યા C એટલે 8. બોલો ડન ને બેટા? ચલો, 12 વત્તા 65 ઓછા 51 કરો એટલે કેટલા આવશે? 14. 14 ગુણ્યા 8 કરો
એટલે 112 ભાગ્યા 35. ચલો 112 ભાગ્યા 35 કરો, 112 ભાગ્યા 35 એટલે જવાબ આપણને મળે છે 3.2. ઓકે બરાબર છે ને, 112 ભાગ્યા 35 બરાબર 3.2, તો આપણને મધ્યસ્થ કિલો મળી ગયો, મધ્યસ્થ એમ બરાબર 12 ને 3 15.2, આટલા રૂપિયા 1000 રૂપિયામાં આપેલું છે, 1000 રૂપિયા. બોલો ડેનમીડા વસ્તુ હવે ખબર પડી ગઈ, પાક્કું આવડશે, એકમ લખવો જરૂરી છે, એકમ જેટલા જેટલામાં આપેલો બધામાં એકમ લખવો જરૂરી છે. બોલો આવડશે બેટા આવું હવે પાક્કું, ડન ને? ઓકે, તો આ લેક્ચર માં રાખીએ છીએ, જે દાખલા મેં ગણાયા છે બધા બે બે વાર, જે જાતિ આપ્યો છે દાખલો એકવાર ફેરબુકમાં. બોલો આવડશે? ડન, ચકાચક, 100% ને. ઓકે, થેન્ક યુ.